વેલકમ બેક. તો આપણે ચર્ચા ચાલી રહી છે મહિલા ઉપર થઈ રહેલા અત્યાચારને લઈને. આપણી સાથે એડવોકેટ છે રાહુલભાઈ. આપણી સાથે તેમની સાથે પહેલા વાત કરીએ અને ત્યારબાદ આપણે આગળ ચર્ચાને વધારીશું. રાહુલભાઈ, આપને પૂછવા માંગીશ કે કામકાજના સ્થળ પર જ્યારે આ પ્રકારના જાતીય સતામણી છેડતીના બનાવ બનતા હોય છે તો તેના માટે કેવા પ્રકારની જોગવાઈઓ હોય છે, કેવા પ્રકારના કાયદા કાનૂન હોય છે? ડેફિનેટલી, જેમ મેં કહ્યું કે આઈપીસીમાં સેક્શન તો છે જેમાં 2 વર્ષની સજાની જોગવાઈ છે. એના સિવાય છે ને, ઘણા સમય પહેલા એક કેસ બન્યો હતો વિશાખા વર્સિસ સ્ટેટ ઓફ રાજસ્થાન, જેની અંદર મતલબ છે ને, કામકાજના સ્થળે જો સ્ત્રીઓની જાતીય સતામણી કરવામાં આવે છે તો એની માટે મતલબ એક ગાઈડલાઈન આપવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, જે મેં ઓલરેડી કહી ચૂક્યો છું. જે ગાઈડલાઈન મુજબ એવું છે કે જે પણ ગાઈડલાઈન નથી, હવે લો થઈ ગયો છે સાહેબ. ઇટ ઇઝ અ લો નાઉ, ઇટ ઇઝ નોટ અ ગાઈડલાઈન. પ્રીવિયસલી ઇટ વોઝ અ ગાઈડલાઈન. નહીં, લો છે, બટ ગાઈડલાઈન એ છે કે શું કરવું. રચના કરવાની હોય છે, એના પછી જો કોઈ પણ સ્ત્રી સાથે ત્યાં આગળ જાતીય સતામણી થતી હોય તો સૌથી પહેલો એનો મતલબ શું કહેવાય, ફરજ બને છે એને રોકવાની અને આગળ પગલા લેવાની. તો એ બધું ઘણી જગ્યા પર નથી થઈ રહ્યું, જે મતલબ શું કહેવાય, જેમ રુઝાનબેને કહ્યું કે એ બધું દરેક જગ્યા પર. હું કહીશ કે 100% માંથી કદાચ 5% જગ્યા પર બી નહીં હોય આ વસ્તુ, 95% ઉપર. અને હું આમને પણ કહીશ, કારણ કે આ મહિલાઓને લીડ કરી રહ્યા છે, મહિલાઓ માટે, મહિલાની જાગૃતિ માટે કામ કરી રહ્યા છે, તો ડેફિનેટલી એમણે. રુઝાનબેન, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની તહેલકાની જે સમગ્ર ઘટના છે, કે પછી આ પ્રકારની જયારે વડોદરાની ઘટના સામે આવી છે, ત્યારે કહી શકાય કે જયારે સભ્ય સમાજમાં આ પ્રકારની જયારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે સમાજ ક્યાં કઈ દિશા તરફ થઈ ગયું છે, તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે. હવે જાણે કે કાલે જ મેં એક એસપી ના નેતા હતા, નામ યાદ નથી, એમને કઈક વિયર્ડ સ્ટેટમેન્ટ આપ્યું, આમ તો સ્ટુપિડ જેવું કહેવાય, કે હવે એમને બધાએ ફોન કર્યો કે અમે પીએ સેક્રેટરી બહેનો ના રાખીએ. તો મને થયું, એટલે હી વોન્ટેડ ટુ સે કે આ આપણે લો લોકો બહેનો મિસયુઝ કરે છે, એટલે ધીસ ઇઝ, હવે બહેનોને હવે જોબ નહીં મળે. પણ મારે સાહેબને કહ્યું છે કે સાહેબ, આ જયારે ડોમેસ્ટિક વાયલન્સના એક્ટ બન્યા હતા, બહેનોના એક્ટ બન્યા હતા, ત્યારે એવું નહોતું કે લોકોએ કહ્યું કે ના હવે અમે પરણવાનું બંધ કરી દઈશું. એવું તો મેં કોઈ સાંભળ્યું નતું કે ના, બીકોઝ આ એક્ટો બન્યા છે ને હવે મિસયુઝ થશે, એટલે અમે પરણીએ નહીં, અમે આ ના કરીએ. એટલે આવા બધા જે સ્ટેટમેન્ટ જે પોલિટિશિયનો પાસેથી આવે છે ને, એ તો આઈ મીન કંઈક, એટલે આપણે બુદ્ધિની બહારના સ્ટેટમેન્ટ થઈ જાય છે, એકદમ કે ખબર જ નથી પડતી કે શું કહેવા માંગે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પણ મારે જરા આપણી ખાસ પ્રેક્ષકો માટે મારે કહેવું હતું કે આ જે લો બન્યો છે એમાં એવું છે કે ઇન્ટરનલ કમિટી બેસે, અને ઇન્ટરનલ કમિટીની હેડ બેન હોવી જોઈએ, અને એમાં જે બે, એમાં આખા કંપનીના 2 એમ્પ્લોઈઝ તો વુમેન હોવા જ જોઈએ ઇન્ટરનલ કમિટીમાં. અને જ્યારે આ કોઈક બી લુઇડ રિમાર્ક, જેને કે અત્યારે બેનના કેસમાં એક લુઇડ રિમાર્ક આવ્યું છે, તો એ કેસ કરી શકે છે. એટલે યુ નો આઈ કેન એક્સપ્લેન ઇટ, બટ આઈ થિંક ટાઈમ નો અભાવ લાગે છે. એટલે આઈ મીન, બટ સમયના અભાવે આ ચર્ચાને આપણે અટકાવવી પડશે. પરંતુ આપ ત્રણેયનો આભાર કે આ ચર્ચામાં જોડાયા. ત્યારે હવે સવાલ ઉઠી રહ્યો છે કે વારંવાર જયારે અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે મહિલાઓ પરના અત્યાચારનો અંત ક્યારે આવશે? તમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.